અને હવે વાત કરીએ અમદાવાદની કે જ્યાં આગળ રાહુલ ગાંધીને લઈને મોટા અપડેટ અને મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ જે પોતાની રીતે આક્રમક જોવા મળી રહી છે વિધાનસભાની ચૂંટણીમાં, તે દરમિયાન એક મહત્વની અપડેટ મળી રહી છે હાલમાં કે જેમાં કોંગ્રેસ તરફથી અપડેટ મળી છે। રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, 5 સપ્ટેમ્બરના રાહુલ ગાંધી આવશે ગુજરાત। ભારત જોડો યાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવશે, કાર્યકરો હોદ્દેદારો સાથે એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જનમિત્ર સંગઠન હોદ્દેદારો ધારાસભ્ય સાથે બેઠક કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, રાહુલ ગાંધીને લઈને મોટા અપડેટ છે, લાંબા સમયથી જે કોંગ્રેસ રાહ જોઈ રહ્યું હતું ખુદ હવે અમદાવાદમાં આવી અને પ્રચાર કરતા જોવા મળશે, કેટલું મહત્વનું? સિદ્ધાર્થ, ચોક્કસ માની શકાય કે ગુજરાત કોંગ્રેસ છે તે એક્શન મોડમાં અહીં જોવા મળી રહી છે અને ગુજરાત કોંગ્રેસ દ્વારા જે માની શકાય કે અશોક ગેહલોત જે ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે, તેઓની અહીં નિમણૂક થઈ છે, ત્યારબાદ તેઓનો આ બીજો પ્રવાસ છે ગુજરાત। તો સાથે જ કોંગ્રેસના જે સંગઠન મહામંત્રી જે છે તે મહામંત્રી વેણુગોપાલ પણ અહીં પહોંચ્યા હતા અને તમામ પદાધિકારીઓ સાથે એક આ બેઠક છે તે કરી હતી અને મહત્વપૂર્ણ આ બેઠકની અંદર ઘણી બધી વાત છે તે અહીં બહાર આવી હતી, તેની અંદર વાત કરશું મનીષ દોશી સાથે જ। મનીષભાઈ, આ મહત્વપૂર્ણ બેઠક રહી હતી અને વેણુગોપાલે પણ કાર્યકર્તાઓને સંબોધન કરતા ધારાસભ્ય સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હવે જવાબદારીપૂર્વક લડવાનું છે કારણ કે હવે માત્ર 3 મહિનાનો જ સમય ઇલેક્શનનો બાકી રહ્યો છે। રાજસ્થાનના સફળ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ અમારા નેતા, 2022ની વિધાનસભા માટેના ગુજરાતમાં નિમાયેલા વરિષ્ઠ નિરીક્ષક સન્માનીય અશોક ગેહલોતજી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠનના પ્રભારી ઇન્ચાર્જ અમારા મહામંત્રી કેસી વેણુગોપાલજી આજે રાજીવ ગાંધી ભવન ખાતે અગત્યની એક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખશ્રીઓ, પ્રદેશના પદાધિકારીઓ સાથે અને ધારાસભ્યશ્રીઓ સાથે અલગ અલગ બેઠક કરી હતી। સંગઠનના આકલનની સાથે સાથે 2022 મિશન 2022 એટલે કે વિધાનસભાની 2022ની ચૂંટણીની અંદર સૌથી સારી રીતે કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે અને જનતાને જે કનડતા પ્રશ્નો છે એમાંથી જનતાને ન્યાય મળે એ દિશામાં કઈ રીતે આગળ વધી શકાય તેના માટેનું માર્ગદર્શન આપ્યું હતું। 5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી ગુજરાતની મુલાકાતે આવવાના છે, તેમની સાથે સમગ્ર રાજ્યમાંથી, તાલુકાથી લઈને તમામ જગ્યાએ દરેક ગામમાંથી પણ કાર્યકર્તાઓ કોંગ્રેસના આવે, આગેવાનો આવે અને એમાં જનમિત્ર, બૂથ મેનેજમેન્ટના માંડીને બૂથની જેમને જવા એ તમામ લોકોને એ દિવસે બોલાવવાના આવે। આમ સમગ્ર દ્રષ્ટિએ આજના આખા દિવસના કાર્યક્રમની અંદર પદાધિકારીઓ સાથેની બેઠક, સંગઠનની બેઠક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની બેઠક અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા જે લોકસભાના ઇન્ચાર્જ મૂકીને જેમને જવાબદારી એ તમામ સાથે અલગ અલગ બેઠક કરીને અશોક ગેહલોતજી અને કેસી વેણુગોપાલજીએ માર્ગદર્શન આપ્યું છે। ચોક્કસ સિદ્ધાર્થ, જે રીતે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવ્યું છે ઇલેક્શનને લઈને, તેને લઈને જ આ બેઠકનો ધમધમાટ છે તે હાલ અહીં ચાલી રહ્યો છે અને મહત્વપૂર્ણ એ છે કે રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને તેની પહેલાં જ અત્યારે તમામ પદાધિકારીઓ સાથે વેણુગોપાલ અને જે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સાથે જ જે ગુજરાતના નિરીક્ષક, ત્રિમુષીના નિરીક્ષક છે જે અશોક ગેહલોત, તેઓ તમામ લોકો સાથે બેઠક કરી, હાલ પણ ધારાસભ્યો સાથે બંધ બારણે તમામ ધારાસભ્યોને 1-to-1 બેઠક છે તે કરી રહ્યા છે અને 1-to-1 તમામ ધારાસભ્યોને અહીં સાંભળી રહ્યા છે, સાથે જ અનેક ધારાસભ્યો અહીં ગેરહાજર હોય તે પણ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જી આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ। તો ખુદ રાહુલ ગાંધી ગુજરાતની અંદર કોંગ્રેસ માટે ચૂંટણીના શ્રી ગણેશ કરતા જોવા મળશે અને સૌથી મહત્વની વાત છે કોંગ્રેસ માટે મહત્વનું થઈ જશે કે જ્યારે એક રાષ્ટ્રીય નેતૃત્વ વિશ્વાસ મૂકી રહ્યું છે ગુજરાતમાં કોંગ્રેસ પર।